ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે વારંવાર વાકયુદ્ધો છેડાતા હોય છે. આ બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપો કરતા હોય છે. ત્યારે ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પોતાના ઘરે આમંત્રણ આપ્યું છે. જી હા, ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પોતાના ઘરે આમંત્રણ આપ્યું, બોલાવ્યા અને કહ્યું, મનસુખભાઈ મારા ઘરે ચા પાણી અને નાસ્તો કરવા આવો. ત્યારે ચૈતર વસાવાએ મનસુખ વસાવાને કયા મુદ્દે પોતાના ઘરે ચા પાણીનું આમંત્રણ આપ્યું તે ચૈતર વસાવા પાસેથી જાણીએ. ધારાસભ્ય ચૂંટાયા પછી મનસુખભાઈના ઘરે 4-5 વાર જઈને એમની સાથે બેહીન ચા પીને આવ્યો છું. મનસુખભાઈ ક્યારેય પણ મારા ઘરે આવ્યા નથી, એટલે આપના માધ્યમથી મેં એમને વિનંતી કરું છું કે મનસુખભાઈ ઘરે મહેમાન ચા પીતા જાય અને એક મેજરમેન્ટ લઈને આવે. એમને હું માપી આપીશ કે જંગલ ખાતાની જમીન કાં છે અને ચૈતર વસાવાનું ઘર કાં છે. એટલે આપના માધ્યમથી મનસુખભાઈ ઘરે આવે, મહેમાન બને અને માપીને માપ કાઢીને પણ જાય એવી વિનંતી કરું છું. તો આ પહેલા પણ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ઘણા વાકયુદ્ધો ચાલ્યા. બંને એકબીજા પર પ્રહારો કરતા આવ્યા છે અને કરતા રહે છે. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ઘણા મોટા આક્ષેપો પણ કર્યા હતા. જેમ કે તે વનરક્ષક પ્રેમી નથી, તે ચૈતર વસાવા લાકડા કાપે છે, ચૈતર વસાવાનું ઘર જે છે તે પણ જંગલના વિસ્તારમાં આવેલું છે, તેની પોતાની જમીન પર નથી. આવવા મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આક્ષેપો હતા. ત્યારે ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવાને સણસણતો જવાબ આપ્યો અને મનસુખ વસાવાને સણસણતો જવાબ આપતા ચૈતર વસાવાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. વસાવાએ પોતાની સરકારોમાં નર્મદા, કેવડિયા અને ઉકાઈના વિસ્થાપિતોને ન્યાય આપવા માટે બોલવું જોઈએ. મનસુખભાઈ વસાવા જ્યાં રહે છે ત્યાં કેવડિયામાં જમીનો છીનવાઈ ગઈ, એ લોકોને મારી મારીને કાઢી નાખ્યા હતા, ત્યાં બે શબ્દ બી બોલવું જોઈએ. 7 અને 8 તારીખે મનસુખભાઈના નિવાસસ્થાને રાજેન્દ્રનગર સોસાયટીની બાજુમાં આટલી ધમાલ થઈ તો મનસુખભાઈએ એક સૂચન કરવું જોઈએ અધિકારીઓને, પોતે હાજર નહીં હશે તો એમના પરિવારને કોઈને મોકલવું જોઈએ, એમના સંગઠનને મોકલવું કે ભાઈ આ શું ચાલે છે જોઈ લો. ક્યાંય મનસુખભાઈ જોયા નથી, એમનું કોઈ સ્ટેટમેન્ટ નથી, પણ જેવું ચૈતર વસાવા ત્યાં પહોંચે છે અને આમને ન્યાય મળે છે એટલે મનસુખભાઈ આવી જાય છે. એટલે એમની ભાષા, સંસદીય ભાષામાં જે સ્ટેટમેન્ટનો આક્ષેપો બધું થાય છે તો હું ચોક્કસ માનું છું કે મનસુખભાઈની રાજનીતિ એ ચૈતર વસાવાના નામ લીધા વગર ચાલતી નહીં હશે એવું માનું છું. ગઈકાલની જ વાત કરું, ગઈકાલે મનસુખભાઈ સ્ટેટમેન્ટ આપ્યું કે ચૈતર વસાવા વન મહોત્સવમાં કેમ હાજર નથી રહી. વન મહોત્સવમાં તો પ્રોગ્રામ પતી ગયો પછી મીડિયા મિત્રોનો ફોન આવ્યો કે તમે કેમ નથી આવ્યા, ત્યારે મને ખબર કે રાજપીપળા ટાઉન હોલના કોઈ હોલમાં આ કાર્યક્રમ છે. મને આમંત્રણ નથી મળ્યું કે કોઈ ટેલિફોનિક જાણ પણ નથી કરી. અને મનસુખભાઈ પોતાને એટલી તો સિનિયર સાંસદ તરીકે ખબર પડવી જોઈએ કે કઈ વાતને ક્યાં રજૂઆત કરવાની છે. ત્યાં સ્ટેજ પરથી ભોળા લોકોને બોલવાથી કંઈ ફાયદો થવાનો છે? તમે જોઈ લો, ડેડિયાપાડા અને સાગબારામાં આજે નર્મદા જિલ્લાનું સૌથી મોટું જંગલ હોય તો અમારા વિસ્તારમાં છે, અમારા બાપદાદાઓએ સાચવેલું જંગલ છે. કંઈ મનસુખભાઈએ કે જંગલ ખાતાએ નથી બનાવ્યું, કુદરતી જંગલ છે ને આદિવાસીઓએ સાચવેલું જંગલ છે. આજે ડેડિયાપાડામાં પણ 46 ગામો આજે જંગલમાં રહે છે, જંગલના ગામો જ છે, એ રેવન્યુ ગામો નથી. છતાંય લોકો ત્યાં પોતાના કાચા પાકા મકાનો બનાવીને રહે છે, ખેતી કરે છે અને જીવનધોરણ છે. યુપીએની સરકાર હતી 2006માં વન અધિકાર અધિનિયમ બનાવ્યો અને અમને આદિવાસીઓને જે પણ જંગલ ખેડે છે એમને અમને સનદપત્ર આપ્યા છે. હું જ્યાં જે ઘર બાંધીને રહેમ છું એ અમારે ત્યાં તમે આવશો તો થળિયા આટલા આટલા થળિયાના મારા ઝાડો છે, મેં કેટલા ઝાડો ત્યાં વાવેતર કર્યું છે મનસુખભાઈ આવીને જોઈ જવું પડે. એ ઝાડોની આયુષ્ય કેટલું હશે, 15 વર્ષથી મારા ઝાડો છે, અમે બાપદાદાઓથી એ ખેતી કરીએ છીએ. તો શું મનસુખભાઈ આદિવાસીઓ જે જંગલની જમીન ખેડે છે એનો વિરોધ કરે છે? જે 46 ગામો ડેડિયાપાડાના છે, 20-22 ગામો સાગબારાના જંગલોમાં રહે છે એનો વિરોધ કરે છે એવું હું માનું છું. અને મનસુખભાઈને મને ગાળો દેવાથી કે મારી ટીકા ટિપ્પણી કરવાથી અમારા લોકોનું સારું થતું હોય તો મેં તો કેમ છું, મનસુખભાઈ 2 ગાળો મને વધારે દે મને વાંધો નથી, પણ એનાથી કોઈ હલ નથી. એટલા માટે કે મનસુખભાઈએ ખરેખર પોતાની સરકારમાં એક સાંસદ તરીકે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ કે આ વિસ્તારમાં આદિવાસીઓને સિંચાઈનું પાણી આપે, શિક્ષણ આપે, રસ્તા આપે, બધું કરવું જોઈએ. આજે મનસુખભાઈએ હમણાં 18-20 કરોડનું કમલમ બનાવ્યું નર્મદામાં, તો એ પૈસા ક્યાંથી આવ્યા? મનસુખભાઈ જવાબ આપવો જોઈએ લોકોને, તે આપતા કેમ નથી? મારે હવે તમારા જેવા મિત્રો આવે, અધિકારીઓ આવે, બેસવા માટે 2 ગાળાનું ઘર હું ના બનાવું તો કોણ બનાવે? ધારાસભ્ય તરીકે મારે પણ સેફ્ટી તો જોઈએ ને. હમણાં ભીલ પ્રદેશ માંગીએ છીએ, ત્યારથી તો આઈબી
કેટલા કેટલા લોકો અજાણ્યા મારો રેકો કરે છે, ગાડીની રેકી થાય છે, મારા ઘરની રેકી થાય છે, તો મારી બી સેફટી જોઈએ ને. એટલે ઘર બનાવવાથી કે મનસુખભાઈને દુઃખ ના થવું જોઈએ. અમે તો મનસુખભાઈ સાથે અમારે કોઈ લેવા દેવા નથી, કોઈ લડાઈ નથી, અમે તો ભીલ પ્રદેશ માંગીએ છીએ. તો ચેતર વસાવાએ જે મનસુખ વસાવાને સણસણતા જવાબો આપ્યા, તેમનો ઉધડો લીધો, મનતો ચેતર વસાવાના આ નિવેદન વિશે તમારું શું માનવું છે? ચેતર વસાવાએ જે મનસુખ વસાવા ઉપર પોતાની પ્રતિક્રિયા આપી, તેના વિશે તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.